નમસ્તે બાળકો, ધોરણ 4માં ગુજરાતીની પાઠ્યપુસ્તક આ વર્ષે બદલાયેલ હોવાથી બધા પાસે હજી હાજર નહીં હોય, તો આજે આપણે તે ન હોવાને કારણે આપણે નિબંધ વિશે થોડુંક જાણી લઈએ. તો આજે હું તમને નિબંધ કઈ રીતે લખવો તે ધ્યાનમાં રાખવાની બાબતો અને સુલેખન માટે મેં તમને અહીં એક પેરેગ્રાફ આપેલો છે, ફકરો, જેનો આપણે અભ્યાસ છે તે કરીશું. આ પેરેગ્રાફ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનો છે. સૌ પ્રથમ તો સુલેખન કોને કહેવાય? તો સુલેખનની સંધિ આપણે છૂટી પાડીએ તો સુ વત્તા લેખન. સુ એટલે સારી રીતે, લેખન એટલે લખવું, સારા અક્ષરે લખવું, જેને સુલેખન કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં કેટલાક ચિહ્નો જેમ કે પૂર્ણ વિરામ, અલ્પવિરામ, અર્ધવિરામ, સિંગલ અવતરણ ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્ન, આ બધા ચિહ્નોનો ઉપયોગ થાય છે, અને જોડણી છે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, તો જ આપણે વ્યવસ્થિત છે ગુજરાતી ભાષાને લખી શકીએ. તો આ સુલેખન એટલે સારી રીતે લખવા માટે આજે તમે બધા પ્રયત્ન કરશો ને. હંમેશા ગુજરાતી ભાષા છે તે ઉપરની લીટીને લટકતા અક્ષરે જ લખવી, એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. તો પેરેગ્રાફ તમને આપેલો છે, આજે આપણને આપણી પોતાની પ્રગતિ પ્રત્યે અહોભાવ થઈ રહ્યો છે. પેરેગ્રાફ પાડીને લખવાનું છે, રહ્યો છે, પછી તમને પૂર્ણ વિરામ આપેલું છે. અહીંયા આપેલું છે ને, અહીંયા પૂર્ણ વિરામ, એ પૂર્ણ વિરામનો તમારે ઉપયોગ કરવાનો છે. પછી છે, જોત જોતામાં કેટલું વિજ્ઞાન ખેડાયું છે અને ઝપાટા બંધ ખેડાતું જાય છે. ફરીથી પૂર્ણ વિરામ. 15 મિનિટમાં ભયંકર ઉલ્કાપાત મચાવી શકાય તેટલે સુધી વિજ્ઞાનનો વિકાસ થશે એવા ભણકારા વાગે છે. પુરાણોએ ભગવાનનો મહિમા ગાતા કહ્યું છે. અહીંયા તમને ડબલ અવતરણ ચિહ્ન આપેલું છે. જો હું તમને અહીંયા દર્શાવું છું ડબલ અવતરણ ચિહ્ન, દેખાય છે બધાને? ઉપરથી આ અવતરણ ચિહ્ન છે તે શરૂ થાય છે. પછી તમને આપેલું છે અવતરણ ચિહ્નમાં, તેની ભૃકુટીના વિલાસ માત્રથી બ્રહ્માંડનો પ્રલય થાય છે. ફરી પાછું તમને અહીં અવતરણ ચિહ્ન છે એ પૂરું દર્શાવેલું છે. જો પૂરું થાય છે એટલે આખું વાક્ય છે કે તેની ભૃકુટીના વિલાસ માત્રથી બ્રહ્માંડનો પ્રલય થાય છે. અહીંયા અવતરણ ચિહ્ન છે તે પૂરું થાય છે. આ આખું વાક્ય ડબલ અવતરણ ચિહ્નમાં આપેલું છે. કોઈના દ્વારા કહેવાયેલું વાક્ય હોય તે હંમેશા ડબલ અવતરણ ચિહ્નમાં જ આવે. આ સિદ્ધિ તો માણસના હાથમાં આવવા લાગી છે. ચંદ્ર અને મંગળ તેમજ ગુરુ તથા શનિ સાથે એ સંપર્ક સાધવાની કળા વૈજ્ઞાનિક શોધી કાઢશે એવી એને ઉમેદ છે. ફરી પાછું પૂર્ણ વિરામ છે. ભોગ સિદ્ધિ અને રોગના ઈલાજો શોધાઈ રહ્યા છે. અહીં ઈલાજો આવશે, શોધાઈ રહ્યા છે. પૂર્ણ વિરામ. હિંસા કરવાના અને તેની સામે બચવાના પણ નવા નવા માર્ગો ખોળાય છે. પણ અહીં અલ્પવિરામ છે, જે હું તમને અહીંયા દર્શાવું છું. અલ્પવિરામ કોને કહેવાય? તો આને અલ્પવિરામ કહેવાય. જો અહીંયા છે, અહીંયા છે, પછી અહીંયા છે,
પણ રોગ પછી અલ્પવિરામ ઘસારો અને હિંસાને જીવનમાં સ્થાન ન જ મળે, ફરી અલ્પવિરામ ન પોતાને લાગે, ફરી અહીંયા અલ્પવિરામ આપેલું છે, ન બીજાને પહોંચે, પાછું અલ્પવિરામ, એવી જાતના જીવનના નિયમોને શોધવા અને તેને અનુકૂળ સંસ્કૃતિને ખીલવવાની બુદ્ધિ હજુ શોધાય નથી. અહીં છેલ્લે આપેલું છે પૂર્ણ વિરામ. અહીં આપણો પેરેગ્રાફ છે તે પૂરો થાય છે. આ તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે, ઘરકામની બુકમાં. હવે હું તમને શીખવાડું છું કે નિબંધ લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૌ પ્રથમ નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો તમને અહીંયા કેટલીક વિગતો આપેલી છે. જેમ કે આપેલા વિષયોમાંથી તમારા મનગમતા વિષયની પસંદગી કરો. પરીક્ષામાં તમને નિબંધ પૂછાય છે ત્યારે તમને ઓપ્શનમાં હોય, ત્રણ નિબંધ આપેલા હોય તો કોઈ એક વિષય લખવાનું હોય, તો સૌ પ્રથમ તો તમારે પહેલાં એમાંથી તમને કયો નિબંધ સારી રીતે આવડે છે, જેનો તમે આકર્ષક દેખાવ કરી શકશો, એની તમારે વ્યવસ્થિત પસંદગી કરવાની છે. ત્યારબાદ બીજો મુદ્દો, વિષયને અનુરૂપ મુદ્દા તૈયાર કરવા. જેમ કે તમે અતિવૃષ્ટિ વિશે નિબંધ લખો છો, અતિવૃષ્ટિ કોને કહેવાય? તો જે વિષયના મુદ્દા તમે તૈયાર કરો છો એની શરૂઆત હંમેશા પહેલાં તો અતિવૃષ્ટિ કોને કહેવાય, તેના કારણો, પછી તેના પરિણામો, એ રીતે ક્રમમાં તમારે મુદ્દા તૈયાર કરવા. જો એમાં તમે મુદ્દા છે આડાવળા કરી નાખશો તો એ તમારો નિબંધ છે યોગ્ય નહીં ગણાય. જેમ કે અતિવૃષ્ટિમાં તમે કારણોની જગ્યાએ પહેલાં પરિણામ લખી દો અને કારણો પછી લખો તે ન ચાલે, કેમ કે હંમેશા અતિવૃષ્ટિ છે એ થાય એના થવા માટેના કારણો છે એ પહેલાં આવે અને પછી એનું પરિણામ આવે. એટલા માટે ક્રમશઃ વિષયના મુદ્દાને અનુરૂપ જ નિબંધ છે તૈયાર કરવો. ત્યારબાદ નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ. સામેવાળાને ગમી જાય એ રીતે એની શરૂઆત કરવી. કેવી? આકર્ષક. આકર્ષક એટલે કોઈ પંક્તિ છે, કોઈ વિચાર વિસ્તાર છે, સુવિચાર છે, કોઈ એવું સુંદર વાક્ય છે, કોઈ લેખકે કે કવિએ કહેલું વાક્ય છે, જેની દ્વારા તમે શરૂઆત છે તે કરી શકો. અને વિષયલક્ષી હોવી જોઈએ, એટલે જે તમે વિષય પસંદ કર્યો છે તેને અનુરૂપ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે વર્ષા ઋતુ. વર્ષા ઋતુનો નિબંધ જો તમારે લખવો છે તો તમે પહેલાં પંક્તિ લખી શકો, વર્ષા રાણી વાદળને લાવી તાણી. આવી રીતે તમે સરસ આકર્ષક વિષયને અનુરૂપ પંક્તિ દ્વારા તેની શરૂઆત છે તે કરી શકો. ત્યારબાદ છે મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. મુદ્દાવાર, અહીંયા જે આ મુદ્દો આપેલો છે તમને, મુદ્દાવાર અલગ અલગ ફકરા પાડીને વિષયની ચર્ચા કરો. જેમ કે આપણે અતિવૃષ્ટિ વિશે જોયું, એના મુદ્દા પાડીએ આપણે, પહેલું તો કે અતિવૃષ્ટિ કોને કહેવાય તે લખીશું, પછી તેના કારણો લખીશું, પછી તેના પરિણામ લખીશું. તો આપણે ત્રણ મુદ્દા અલગ અલગ પાડ્યા છે, હવે મુદ્દાને પણ આપણે વિસ્તૃતમાં લખીશું તો નિબંધ બનશે ને. તો પહેલાં એની વ્યાખ્યા લખીશું કે અતિવૃષ્ટિ કોને કહેવાય, પછી બીજા પેરેગ્રાફમાં એને જવાબદાર કારણો, એ કારણોની આપણે વિસ્તૃત નોંધ કરીશું કે કયા કયા કારણોને આધારે અતિવૃષ્ટિ છે આવે છે, અને છેલ્લા પેરેગ્રાફમાં એનું પરિણામ કે અતિવૃષ્ટિ છે
એ ભયંકર કુદરતી આફત છે, આપણને ખબર છે. તો એના ગયા પછી કયું કયું નુકસાન થાય છે, માણસોની કેવી હાલત થાય છે, પશુ પ્રાણી પક્ષી આ બધાની કેવી હાલત થાય છે, જેના વિશે છે આપણે વિગતવાર લખીશું. એટલે કે મુદ્દાને આધારે વિસ્તૃત લેખન કાર્ય કરવું. ત્યારબાદ છે જરૂર જણાયતા અવતરણનો અને સુભાષિતોનો ઉપયોગ કરવો. આ મુદ્દો જરૂર જણાય ત્યાં અવતરણો અને સુભાષિતોનો ઉપયોગ કરો. જેમ હમણાં મેં તમને કીધું કે ગુજરાતી ભાષાના મહત્ત્વના વિરામચિહ્નો, અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ છે, અવતરણ ચિહ્ન છે ને, આ બધા આપણે જોયા ને આગળ હમણાં સુલેખન લખતી વખતે. તો આ બધા અવતરણ ચિહ્નોનો જરૂર જણાય ત્યાં વ્યવસ્થિત ઉપયોગ કરવો. અને સુભાષિતો, સુભાષિતો છે કોઈ પંક્તિ છે, કોઈ કાવ્યની કડી છે અથવા કોઈ વાક્ય છે જેનું તમે સરસ રીતે આલેખન કરી અને તમારા નિબંધને વધારે આકર્ષક બનાવી શકો છો. એના પછીનો મુદ્દો છે બિનજરૂરી લંબાણ ન કરો. જેમ કે તમે કોઈ નિબંધ લખવા માંગો છો, આ મુદ્દો છે કે નિબંધમાં બિનજરૂરી લંબાણ ન કરો. તમને નિબંધ પરફેક્ટ આવડે છે, પરંતુ તમે એવું વિચારો કે હું આ નિબંધને વધારે વિસ્તૃત લખવા માંગુ છું, તો એ વિષયને અનુરૂપ જ મુદ્દાનો સમાવેશ તેમાં કરવો. એ સિવાયની વધારાની બાબતોનો એમાં સમાવેશ કરવો નહીં, જેના કારણે તમારો નિબંધ છે એ કેવો લાગશે, એકદમ વધારે લંબાણવાળો અને સામેવાળાને પણ ગમે નહીં તેવો. એટલે વિષયને અનુરૂપ જ લેખન કાર્ય કરો. ત્યાર પછીનો મુદ્દો નિબંધમાં વિચાર કે ભાવની પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખો. નિબંધમાં ભાષા અને વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. હવે આ બે મુદ્દા છે એનો આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો પેલું કે વિચાર કે ભાવની પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખો, કે એકનું એક વાક્ય છે એ વારંવાર ન બેવડાય તેનું તમે ખાસ ધ્યાન રાખો. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. જેમ કે વ્યાકરણના નિયમો છે, પહેલી તો કે ભાષા હંમેશા ઉપરની લીટીને અડીને લખાય ગુજરાતી ભાષા, તે ત્યારબાદ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. માત્રા, હસ્વય, દીર્ઘય, હસ્વવાળું, દીર્ઘાવાળું, જોડાક્ષર હોય તો એ બધી બાબતોનું ધ્યાન રાખીને લખવી જોઈએ. પછી વિરામચિહ્નોનો જરૂર પડે ત્યાં જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ તે કેવી હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ. અહીંયા તમે જેવું બોલો છો એવું લખી ન શકો. આપણી જે બોલી છે એ બોલીનો ઉપયોગ આપણે એમાં કરવો જોઈએ નહીં, શુદ્ધ ગુજરાતી ભાષા જ વાપરવી જોઈએ. ત્યાર પછી છે જોડણી અને વિરામચિહ્નનો ખ્યાલ રાખો. હમણાં મેં તમને કીધું તેમ માત્રાઓ અને વિરામચિહ્નોનો વ્યવસ્થિત ખ્યાલ રાખીને નિબંધ છે એનું લેખન કરવું જોઈએ. જો આટલી બાબતો તમે નિબંધ લખવા માટે ધ્યાનમાં રાખશો તો તમે પોતાના નિબંધને આકર્ષક બનાવી શકશો અને વ્યવસ્થિત લખાણ છે એ પણ કરી શકશો. તો આ બાબતોને તમે ધ્યાન રાખજો અને નિબંધ લખતી વખતે એને યાદ કરી અને વ્યવસ્થિત નિબંધ લેખન કાર્ય થાય એનું પ્રયત્ન કરજો. નમસ્તે બાળ દોસ્તો. હવે આપણે આવતા વિડીયોમાં